આ વર્ષે ચોમાસુ પાકોમાં ઘણા બધા પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ ડુંગળીના પાકમાં પણ નસીબ છે તે અજમાવ્યા છે ત્રણ ચાર દિવસ પહેલાં વાતાવરણમાં અસહ્ય બફારો ઉકળાટ અને ગરમાવો છે તે જોવા મળ્યો હતો જેના લીધે ઘણા બધા ખેડૂત મિત્રોને થ્રીપ્સ નામની જીવાતનો ઉપદ્રવ છે તે ડુંગળીના ચોમાસુ પાકમાં એકાએક વધી ગયો હતો છેલ્લા બે ત્રણ દિવસથી આ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મેઘમહેર છે તે શરૂ થઈ ચૂકી છે પરંતુ ખેડૂત મિત્રો થ્રીપ્સના અસરકારક નિયંત્રણ માટે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આડેધડ જંતુનાશકોના છંટકાવ કરે છે અને થ્રીપ્સ છે તે તી નથી અને ખેતી ખર્ચ છે તે વધી જાય છે પરંતુ અમારી પાસે અનેક પ્રગતિશીલ ખેડૂતોના ફોન છે તે અવારનવાર આવતા હોય છે અને અમે પૂછતા હોય છીએ કે ડુંગળીના થ્રીપ્સના નિયંત્રણ માટે કેવી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી તો આપણે થ્રીપ્સને ડુંગળીમાં સારામાં સારું નિયંત્રણ છે તે મેળવી શકીએ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે લેમડા સાઈ હેલોથ્રીન પાંચ ટકા ઇસી નામની જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પણ થ્રીપ્સનું નિયંત્રણ મેળવે છે તો અમુક ખેડૂત મિત્રો છે તે ફિપ્રોનિલ છે આ ઉપરાંત પ્રોફેનોફોસ છે અથવા તો પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનું મિશ્રણ આવી જંતુનાશક દવાઓને છંટકાવ કરીને પણ ઘણું બધું નિયંત્રણ છે તે ખેડૂત મિત્રો થેપ્સમાં મેળવી લેતા હોય છે પરંતુ વાતાવરણમાં અચાનક બદલાવો આવે પલટાવો આવે ત્યારે થ્રીપ્સનો ઉપદ્રવ છે તે એકાએક વધી જતો હોય છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ગરમાવો હતો અને પાછળથી વરસાદ છે તે જોવા મળ્યો હતો ઘણી વખત ચોમાસું પાકમાં ડુંગળીમાં થ્રીપ્સની સાથે સાથે લશ્કરી ઈયળનો ઉપદ્રવ છે તે પણ વધી જતો હોય છે જે અમુક ખેડૂત મિત્રો કે જેઓ દર વર્ષે ડુંગળીનો પાક વાવે છે તેવા ખેડૂત મિત્રોને ખબર હોય છે અને આના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ખાસ કરીને પ્રોફેનોફોસ અને સાયપરમેથરીનનું જે મિશ્રણ આવે છે તેનો છંટકાવ તમે કરો તો ઈયળ છે અને થ્રીપ્સ બંનેને તમે કંટ્રોલમાં લાવી શકો હવે વાત કરી ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતભાઈઓ છે તે અવારનવાર કહેતા હોય છે કે પરાશરાભાઈ થ્રીપ્સમાં અમને જોઈએ તેટલું નિયંત્રણ છે તે રાસાયણિક જંતુનાશક દવાઓથી નથી મળતું મળે છે પણ ઓછું મળે છે અને વારી ઘડીકમાં જ બે ત્રણ દિવસ રિઝલ્ટ મળે અને ફરી પાછા અઠવાડિયામાં બીજો ડોઝ મારવો પડે છે તો ખેડૂત મિત્રો આ સમયે તમે ખાસ કરીને કોઈ પણ જંતુનાશક દવાઓના છંટકાવ કરતા હો તો તેની સાથે લીમડાયુક્ત દવાઓ વાપરો ખાસ કરીને થ્રીપ્સમાં એઝા ડિરેક્ટિન દસ હજાર પીપીએમ જે આવે છે તે તમે કોઈ પણ જંતુનાશક દવાઓનો છાંટકાવ કરતા હો તેની સાથે મિક્સ કરીને વાપરો તો રિઝલ્ટ છે તે તમને ખૂબ સારું મળે દસ હજાર પીપીએમ ખેડૂત મિત્રો એઝા ડિરેક્ટિન એટલે કે લીંબોડીનું જે દ્રાવણ આવે છે તેનું ન મળે તો તમે એઝા ડિરેક્ટિન પંદરસો પીપીએમનો છંટકાવ પણ તમે કોઈ પણ થ્રીપ્સ મારવાની જંતુનાશક દવાઓનો વપરાશ કરતા હો તેની સાથે ઉમેરી દીઓ તો તમને લાંબા ગાળા સુધીનું સચોટ નિયંત્રણ છે તે ખેડૂત મિત્રો મળી શકે અને હા ખેડૂત મિત્રો જરૂરિયાત હોય તો ઊંચા ટેકનિકલો પણ આપણે થ્રિપ્સના નિયંત્રણ માટે વાપરવા પડે ખેડૂત મિત્રો તમે ચોમાસું ડુંગળીનું વાવેતર કરેલું હોય અને તમને કઈ સારી દવાનું રિઝલ્ટ મળેલું છે તે કોમેન્ટમાં જણાવો તો આપણા ખેડૂતભાઈઓને જરૂરી માહિતી મળી શકે અને ખોટો ખેતી ખર્ચ કરતાં અટકે ખેડૂત મિત્રો આ માહિતી અમારા અનુભવો આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના મુલાકાતમાંથી જે વાતો જાણવા મળી હતી તે માહિતી સ્વરૂપે અમે તમને વિડીયોમાં પહોંચાડી અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનો નિર્ણય તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો